નમસ્કાર, રીદગેનું આપનું સ્વાગત છે. બીજા ચેવલા ક્લાર્ક જે એક્ઝામ આવી રહી છે 10મા મહિનામાં, તેમાં ગુજરાતી ગ્રામરને લગતા ફરીથી 10 ક્વેશ્ચન લઈને આવ્યો છું. આ વખતે ગેરંટી આપું છું, 10માંથી 5 પણ તમને નહીં આવડે. તો ચાલો જોઈએ. જો આ તમને યુઝફુલ વિડીયો થતો હોય તો તમારા મિત્રો સાથે તમે શેર કરી શકો છો. ચલો રૂઢિ પ્રયોગ જોઈએ. અખરાઈ જવું તો તેનું શું થશે મીનિંગ? ખાટું થઈ જવું, કટોકટી વખતે પતન થઈ જવું, જાણી જવું કે ભાન ભૂલવું. તો અખરાઈ જવું એટલે કે ખાટું થઈ જવું, બરાબર. ત્યારબાદ વાત કરું તો આંકડા વાવવા એટલે કે વૃક્ષારોપણ કરવું, ચૂલમ ગુજારવો, ઠેક ઠેકાણે વેર વેરવું કે અસંભવ કાર્ય માટેની ચેષ્ટા કરવી. તો આંકડા વાવવા એટલે કે ઠેક ઠેકાણે વેર વેરવું. આડો આંક વાળવો, વચમાં હરકત કરવી, અડચણ કરવી, એક અને બે બંને કે તોબા કરવી. તો આડો આંક વાળવો એટલે કે તોબા કરવી. આંખ ઠરવી અને આંખ ઠરી જવી. આંખ ઠરવી એટલે કે સંતોષ થવો અને આંખ ઠરી જવી એટલે મરી જવું થાય, બરાબર. આંખ મીચીને અંધારું કરવું, આંધળા થવું, નિરાત વળવી, ઇશારત કરવી કે વગર વિચાર્યું સાહસ કરવું. તો તમે કોઈ વાર એક્ઝામ દેતા હો તેમાં તમારું થોડું કોમન સેન્સ યુઝ કરો તો પણ તમને આવડી જાય. હવે આમાં આપણે થોડુંક વાંચ્યું તો તમને ખબર પડી જાય કે આંખ મીચીને અંધારું કરવું એટલે કે વગર વિચારીએ સાહસ કરવું, તે જ આવવું જોઈએ, બરાબર. આગળ જોઈએ. આંખનું આંજણ ઘણું જ પ્યારું, અડખામણું ખરી ખોટનું કે ભોળવીને છેતરવું કે ઠગવું. તો આંખનું આંજણ એટલે કે ખરી ખોટનું થશે. આંખમાં આંગળીઓ ગાલવી એટલે કે ભોળવીને છેતરવું કે ઠગવું. આંતરડાની ગાંઠો વળી જવીને છોકરાને મોટા કરવા, પાછળ પોતાની જાત ઘસી નાખવી, કાંઈ સૂઝવા ન દેવું કે આમાંથી એક પણ નહીં. તો આંતરડાની ગાંઠો વળી જવીને એટલે કે છોકરાને મોટા કરવા. ઈંડું ચડાવવું તો ઉચ્ચતા સાબિત કરવી, મોટું પરાક્રમ કરવું, ઉકેલ સમજવો કે રક્ષણથી નીચે. તો ઈંડું ચડાવવું એટલે મોટું પરાક્રમ કરવું. હવે જો ઈંડું ચડાવવું અને ઈંડું રાખવું આ બંને અલગ અલગ થાય. ઈંડું ચડાવવું તો મોટો પરાક્રમ કરવું અને ઈંડું રાખવું એટલે ઉચ્ચતા સાબિત કરવી, બરાબર. હવે ઊંટ ગાગરતા પલાણવું, આ એક અગત્યનો મને રૂઢિ પ્રયોગ લાગ્યો, મેં લીધેલો છે. વાંધો લેનારની દરકાર ન પકડતા ભારે હિંમતથી ધારેલું કાર્ય કરવું પાડવું, બરાબર. ઉંબાડિયા કરવું, છેક થાકી જવું, ખાઈ પીને જમી રહેવું, ઘટ વાળવો કે ઝઘડો ઝઘવવો. તો ઉંબાડિયું કરવું એટલે કે ઝઘડો ઝઘવવો થશે. થેન્ક યુ. જો તમને રૂઢિપ્રયોગ કંઈક નવા નવા લાગતા હોય તો તમે તમારા મિત્રો સાથે મેક્સિમમ શેર કરો, એ જેટલા મિત્રો વધારે જોઈ શકે તેટલું સારું છે.